નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષાબેન ઠાકોર, આપ સૌને નમસ્કાર. મિત્રો, આજે આપણે જોવાના છે વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. મિત્રો, ગયા વિડિયોમાં આપણે પોષણ વિશે વાત કરી હતી કે મનુષ્યનું પોષણ કઈ રીતે થાય છે અને એ પોષણ દ્વારા મેળવાયેલો જે ઘટક તત્વો છે એનું શોષણ થાય છે, તો એ શોષણ દ્વારા એ જે તત્વો છે એ શરીરના વિવિધ અંગો સુધી એ રુધિર દ્વારા પહોંચાડવામાં આવે છે. તો મિત્રો, રુધિર વિશે આપણે થોડું સમજીએ. તો રુધિર જે છે એ લાલ રંગનું એક પ્રવાહી છે એ આપણને ખબર છે. મિત્રો, રુધિર એ પણ એક પ્રકારની પેશી છે. મિત્રો, એ રુધિર એ એક સંયોજક પેશી છે. મિત્રો, રુધિર વિશેની વિસ્તૃત ચર્ચા હવે આપણે આકૃતિ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં આપણે રુધિર જે સંયોજક પેશી છે એને જોઈ શકીએ છીએ. મિત્રો, આ રુધિરમાં એક પ્રવાહી માધ્યમ આવેલું છે જેને આપણે રુધિર રસ અથવા તો પ્લાઝમા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીં આકૃતિમાં એ રુધિર રસ દર્શાવ્યો છે. હવે મિત્રો, આ જ રુધિર રસમાં આ બધા જ એના તત્વો આવેલા હોય છે. રુધિર કોષો તરીકે રક્ત કણો કાર્ય કરે છે. મિત્રો, અહીં લાલ રુધિર કોષો દર્શાવ્યા છે. તેવી જ રીતે અહીં શ્વેત કણો એટલે કે શ્વેત રુધિર કોષો પણ આવેલા છે. આ જ રીતે એ રુધિર રસમાં આવેલા હોય છે. ઉપરાંત ત્રાક કણો જેને આપણે રુધિર કણિકાઓ તરીકે પણ ઓળખીએ છીએ એ પણ અહીં આકૃતિમાં જોઈ શકાય છે. મિત્રો, આ જે રુધિર રસ જે છે કે જેની અંદર આ શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણ સમાયેલા છે, તો એ જે રુધિર રસ જે છે એ ખોરાકમાંથી મેળવાયેલા જે પોષક દ્રવ્યો છે, ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ, વિવિધ પ્રકારના ક્ષારો અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. મિત્રો, શ્વસનની પ્રક્રિયા દ્વારા મેળવાયેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજનનું વહન પણ આ રક્તકણમાં આવેલા હિમોગ્લોબિન દ્વારા થાય છે. મિત્રો, આ પરિવહન તંત્ર માટે રુધિરની વાત કરીએ તો રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે એવા પંપનું એક કાર્ય કરતું જે અંગ છે, બધી જ પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી અને કોઈને ઈજા થાય તો એનું સમારકામ કરી શકે એ આખા પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ છે. વિદ્યાર્થી મિત્રો, રુધિર વિશેની માહિતી મેળવી હવે આપણે જોવાના છીએ કે એ રુધિરને આગળ વહન કરવા માટે એક પંપની જરૂરિયાત હોય છે. મિત્રો, જેવી રીતે આપણે પાણીને આગળ ધકેલવું હોય તો એના માટે પંપની જરૂરિયાત પડે છે, તો મિત્રો આખા શરીરમાં રુધિરના વહન માટે એક પંપની જરૂરિયાત હોય છે અને એવા જે સ્નાયુમલ પંપ જે છે એને આપણે હૃદય તરીકે ઓળખીએ છીએ. મિત્રો, હૃદય જે છે એ મનુષ્યમાં સહેજ ડાબી બાજુએ આવેલું હોય છે અને જે તે વ્યક્તિ હોય છે એની મુઠ્ઠીના કદનું આ હૃદય હોય છે. મિત્રો, એ હૃદયની સમજૂતી આપણે આકૃતિ દ્વારા સમજીએ. મિત્રો, અહીં આકૃતિમાં આપણે હૃદયની આકૃતિ જોઈ શકીએ છીએ. મિત્રો, આપણું જે હૃદય છે એ ચતુષ્ખંડી છે, એટલે કે ચાર ખંડોમાં વિભાજિત થયેલું છે, કે જેથી કરીને ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર મિશ્ર ન થઈ શકે, એટલે કે ભેગું ના થઈ શકે. મિત્રો, એના જે ચાર ભાગ છે એ મુખ્ય જે ચાર ભાગો છે એ આ મુજબ છે. એક છે જમણું કર્ણક અને જમણું ક્ષેપક, એવી જ રીતે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. મિત્રો, હૃદયના ઉપરના ભાગમાં રુધિર એકત્ર કરતા જે ખંડો છે એ કર્ણકો છે અને નીચેના જે બે ખંડો છે એ ક્ષેપકો છે, જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. મિત્રો, આ જે ડાબા જે ખંડો છે એ ડાબા ખંડોમાં ફેફસામાંથી અહીં મિત્રો ફૂફૂસ શિરા આપણે જોઈ શકીએ છીએ. આ ફૂફૂસ શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. આ ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. મિત્રો, આ રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે, એટલે કે સંકોચાય છે. મિત્રો, આ ડાબું કર્ણક સંકોચન પામે છે ત્યારે જ ડાબું ક્ષેપક પણ શિથિલન પામે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે અને જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોને પહોંચાડવામાં આવે છે. મિત્રો, એવી જ રીતે જમણા ભાગની વાત કરીએ તો હૃદયના જમણી તરફનો ઉપરનો જે ખંડ છે
એ જમણું કર્ણક છે. જ્યારે જમણું કર્ણક શિથિલન પામે છે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે. જ્યારે જમણું કર્ણક સંકોચન પામે તે જ સમયે એ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. આ જ સમયે જમણું ક્ષેપક પણ શિથિલન પામે અને જમણા ક્ષેપકમાંથી આ રુધિર ઓક્સિજન યુક્ત થવા માટે એટલે કે ઓક્સિજન મેળવવા માટે એ ફેફસામાં એને ધકેલવામાં આવે છે. જ્યારે કોઈ કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે એમાં આવેલા જે વાલ્વ છે મિત્રો, ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક એની વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો હોય છે. એવી જ રીતે જમણું કર્ણક અને જમણું ક્ષેપક એની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે કે જે કર્ણકમાંનું રુધિર ફરી ક્ષેપકમાં આવે, પરંતુ એ જ રુધિર ફરી ક્ષેપકમાંથી કર્ણકમાં ન જાય. એવી જ રીતે ડાબા ક્ષેપકનું રુધિર ફરી ડાબા કર્ણકમાં ન જાય એટલા માટે એટલે કે વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા આ દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ કરે છે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિરને ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ જાડી અને સ્નાયુમય હોય છે. મિત્રો, એવી જ રીતે કર્ણકની દિવાલ થોડી ક્ષેપકની દિવાલ કરતા પાતળી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે રુધિરનો પરિવહન માર્ગ જે છે એ જોઈ શકીએ છીએ. મિત્રો, કે ફેફસામાંથી જે શુદ્ધ થયેલું રુધિર છે એ મહાધમની દ્વારા શરીર તરફ જતી જે ધમની છે એના દ્વારા શરીરના અંગોમાં દાખલ થાય છે. મિત્રો, અહીં ઓક્સિજન જે છે એનો ઉપયોગ થાય છે અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. મિત્રો, એ CO2 યુક્ત રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર જે છે એ શરીરમાં આવેલી રુધિર કેશિકાઓ દ્વારા એટલે કે શીરા દ્વારા શરીરમાંથી મહાશીરા દ્વારા હૃદયમાં દાખલ થાય છે. મિત્રો, ત્યાંથી ફરી પાછું એ ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસામાં શુદ્ધ થવા જાય છે. મિત્રો, આ જ ફેફસામાં CO2 દાખલ થાય છે એટલે કે CO2 અહીંથી બહાર નીકળે છે અને અહીંથી ફરી પાછું એ જ રુધિર ફેફસામાં થઈને રુધિર હૃદયના ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાંથી દાખલ થઈને ફરી પાછું મહાધમની દ્વારા આખા શરીરમાં પરિવહન પામે છે. એટલે કે મિત્રો, આખું જે તંત્ર છે એ વ્યવસ્થિતપણે કે એક સાઈડથી એક બાજુથી ઓક્સિજન યુક્ત રુધિરનું વહન શરીરના અંગો તરફ જાય છે, એની સાથે સાથે જ આ બીજો તંત્ર દ્વારા એટલે કે બીજી શીરાઓ દ્વારા એ જ ઓક્સિજન વિહીન રુધિર ફરી પાછું ફેફસામાં દાખલ થઈને ત્યાં શુદ્ધ થઈને એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર થઈને ફરી પાછું શરીરના અંગો તરફ વહન પામે છે. વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહનને કેવી રીતે અલગ પાડી શકાય તે આપણે જોઈ શકીએ છીએ કે માછલીઓ, ઉભયજીવી અને ઘણા સરીસૃપોમાં પણ એ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, માછલી જે હોય છે તો એમાં બે કર્ણકની જગ્યાએ એમાં એક કર્ણક અને એક ક્ષેપક એટલે કે એનું હૃદય દ્વિખંડી છે, ફક્ત ને ફક્ત બે જ ખંડો ત્યાં આવેલા હોય છે. હૃદયમાંથી રુધિર ઝાલર તરફ એને ધકેલવામાં આવે છે ત્યારે એ રુધિર ઓક્સિજન યુક્ત થઈ અને સીધું જ શરીરમાં ધકેલાય છે. આમ માછલીમાં રુધિર પરિવહનમાં એક જ ચક્ર દરમિયાન એક જ વખત રુધિર પસાર થાય છે. મિત્રો, એવી જ રીતે ઉભયજીવી અને સરીસૃપોમાં જોઈએ તો ઉભયજીવીઓ અને સરીસૃપો ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓને વધારે ઊર્જાની જરૂર હોતી નથી. એટલા માટે ઉભયજીવી અને ઘણા સરીસૃપો એમનામાં મિત્રો ત્રિખંડીય હૃદય હોય છે એટલે કે બે કર્ણક અને એક ક્ષેપક હોય છે. મિત્રો, તેઓ પણ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિ કેટલીક હદ સુધી સહન કરી શકે છે, પરંતુ મિત્રો મનુષ્યમાંનું જે શરીર છે એ ઘણું જટિલ હોવાને કારણે મનુષ્યમાં આ બંને પ્રકારના રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર મિશ્ર થાય તો મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એટલા માટે જ મિત્રો મનુષ્યમાં હૃદય ચાર ખંડોમાં વિભાજિત થયેલું છે. મિત્રો, એવી જ રીતે પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ તેમાં પણ
ચતુષ્ખંડીય એટલે કે ચાર ખંડો વાળું હૃદય આવેલું હોય છે। તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજન યુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિરને સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવી શકાય છે। અને મિત્રો આ જે વહેંચણી છે એ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે। જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક હોય છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સસ્તન પ્રાણીથી માંડીને માછલી અને ઉભયજીવી પ્રાણીઓમાં રુધિરનું જે વહન છે અને એમનું જે હૃદય છે એના વિશેની ચર્ચા કરી। મિત્રો મનુષ્યનું જે રુધિરાભિસરણ તંત્ર છે એ આપણે જોયું, તો તે મુજબ રુધિરને લઈ જવાની એટલે કે ઓક્સિજન યુક્ત જે રુધિર છે એને અંગો સુધી પહોંચાડવાની રચના અલગ છે, અને મિત્રો એ ઓક્સિજન વિહીન રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે રુધિર છે એમને લાવવા માટેની રચના અલગ છે। તો એ જે મિત્રો રુધિર વાહિનીઓ છે એ રુધિર વાહિનીઓને આપણે ધમની અને શિરા તરીકે ઓળખીએ છીએ। મિત્રો ધમની જે છે એ શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિરને શરીરના અંગો સુધી પહોંચાડે છે, જ્યારે જે શિરા છે એ શરીરના અંગોમાંથી ઓક્સિજન વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શુદ્ધ થવા ફરી પાછું હૃદય તરફ લાવવાનું કાર્ય કરે છે। વિદ્યાર્થી મિત્રો હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી નળીઓને રુધિર વાહિનીઓ કહે છે। મિત્રો અહીં આકૃતિમાં આપણે એ પોલી નળીને જોઈ શકીએ છીએ, આ રુધિર વાહિનીઓ છે। એ રુધિર વાહિનીઓના જોઈએ તો આ ધમની છે કે હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને ધમનીઓ કહે છે। તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે, તેથી આ ધમનીઓની દિવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે। ધમનીઓ જે છે એ અંતે રુધિર કેશિકાઓમાં અંત પામે છે, એટલે કે મિત્રો શરીરના અંગો જેમ જેમ નાના થતા જાય તેમ તેમ ત્યાં એ ધમનીમાંથી નાની નાની રુધિર કેશિકાઓ દ્વારા રુધિરનું વહન થાય અને દરેક કોષો સુધી પહોંચે છે। મિત્રો અપવાદરૂપે ફેફસામાં જે ફુફ્ફુસ ધમની આવેલી છે એ ફુફ્ફુસ ધમનીમાં ઓક્સિજન વિહીન એટલે કે ઓક્સિજન વગરનું રુધિર વહન પામે છે। મિત્રો મોટે ભાગે દરેક ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર જ વહન પામે છે, પરંતુ ફેફસામાં આવેલી ફુફ્ફુસ ધમની એક અપવાદ સ્વરૂપ છે કે જેમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે। વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણે આકૃતિ જોઈ શકીએ છીએ એ શિરાની છે કે જે થોડા ભૂરા કલરની જોવા મળે છે। મિત્રો શરીરના અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓને શિરા કહેવામાં આવે છે। તેમાં જે રુધિર આવે છે એ ઓછા દબાણે વહન પામે છે। મિત્રો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એ જે શિરાઓ છે એ શિરાઓની દિવાલ પાતળી જોવા મળે છે। અહીં કેશિકાઓ જોડાઈને શિરાઓ બને છે, એટલે કે મિત્રો આ જે શિરાઓ છે જેવી રીતે શરીરના અંગો સુધી રુધિર નાની નાની કેશિકાઓ દ્વારા પહોંચે છે, તો એવી જ રીતે નાની નાની કેશિકાઓ જોડાઈને મોટી શિરાઓ બનાવે છે કે જે શિરાઓમાંથી ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે। મિત્રો એવી જ રીતે જેવી રીતે ધમનીમાં આપણે અપવાદ જોયો એવી જ રીતે અહીં શિરામાં પણ અપવાદ સ્વરૂપે એક ફુફ્ફુસીય શિરા એક એવી શિરા છે કે જેમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે। વિદ્યાર્થી મિત્રો ધમનીઓ અને શિરાઓ બાદ હવે આપણે જોવાના છીએ રુધિર કેશિકાઓ। મિત્રો અહીં રુધિર કેશિકાઓને આપણે જોઈ શકીએ છીએ કે આ ધમની છે અને આ શિરા છે, પરંતુ બેની વચ્ચે મિત્રો એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર અહીં જે રુધિર કેશિકામાં આવે છે કોષોમાં વપરાઈ જાય છે અને ફરી પાછું ઓક્સિજન વિહીન રુધિર નાની નાની રુધિર કેશિકાઓ દ્વારા શિરામાં થઈને આગળ વહન પામે છે। મિત્રો અંગો અને પેશીઓ પાસે પહોંચીને ધમની વધુ ને વધુ નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે। મિત્રો તેથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે, એવી જ રીતે એ જ નાની વાહિનીઓની દિવાલ એક કોષીય જાળી ધરાવે છે અને તેને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે। રુધિર અને આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય આ રુધિર કેશિકાઓની પાતળી દિવાલ વડે થાય છે। વિદ્યાર્થી મિત્રો રુધિરના જે ઘટકો છે એમાં આપણે ત્રાક કણો વિશે માહિતી મેળવેલી છે અને એની આકૃતિ જોઈ છે। મિત્રો જ્યારે આપણને ઈજા થાય અને રુધિર વાહિની કપાય તો તેવી સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થવા લાગે છે, એટલે કે મિત્રો
मानो कि आंगळी में कपाई गयो होय तो ए आंगळी माथी रुधिर टपकवा मांडे छे, तो तेवा समय ए रुधिर गंठावानी क्रिया एटले के रुधिर स्त्राव अटकाववा माटे आपणने त्राक कण जरूरी छे। मित्रों सामान्य रीते रुधिरना वधारे पड़ता स्त्रावथी एटले के वधारे रुधिर शरीरमांथी निकळी जवाथी एना दबाणमां ઉણપ આવે છે અને એને પરિણામે રુધિર ધકેલવાની હૃદયની જે કાર્યક્ષમતા છે એમાં ઘટાડો થાય છે। મિત્રો આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય છે તો તે સમયે એને અટકાવવા માટે રુધિરમાં રહેલા જે ત્રાક કણો છે જે રુધિર સાથે જ સમગ્ર શરીરમાં વહન પામતા હોય છે, તો જે સમયે જે જગ્યા ઉપર આપણને આવું કંઈ કે ઈજા થયેલી હોય તો તે સ્થાને એ ત્રાક કણો એકત્ર થઈને રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ કરે છે અને આ રીતે એ ઈજા સ્થાને રુધિરના માર્ગને અવરોધે છે અને તે સ્થાન ઉપર રુધિર ગંઠાઈ જાય છે અને મિત્રો આગળ જે વધારે પડતું રુધિરનું વહેવાનું જે કાર્ય હોય છે તે અટકી જાય છે। વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણા શરીરમાં રુધિરનું જે મહત્વનું કાર્ય છે એવું જ કાર્ય મિત્રો લસિકાનું પણ છે। મિત્રો લસિકા એ પરિવહન કાર્ય સાથે સંકળાયેલું એક રંગવિહીન પ્રવાહી છે। કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં આવે છે અને આ રીતે લસિકા નિર્માણ પામે છે। મિત્રો લસિકા એ રુધિરના રુધિર રસ જેવું જ હોય છે પરંતુ તેમાં પ્રોટીન એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। મિત્રો બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશીઓ દ્વારા જે લસિકા છે જે રંગવિહીન પ્રવાહી છે એનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે અને અંતે મોટી શીરાના રુધિરમાં એ લસિકા જે પ્રવાહી છે એ મિશ્ર થાય છે। મિત્રો હવે આપણે જોઈએ કે એ લસિકા જે છે એનું શું કાર્ય છે, તો આ જે લસિકા મિત્રો જે છે એ લસિકા નાના આંતરડામાં જે ચરબીનું શોષણ થાય છે એ શોષણ કરવાનું કાર્ય કરે છે અને રુધિરમાં એ ચરબીનું વહન કરવાનું કાર્ય કરે છે। મિત્રો એ જ રીતે આ લસિકા બાહ્યકોષીય અવકાશમાંથી એટલે કે કોષોની બહારનો જે ભાગ છે એમાંથી વધારાનું જે પ્રવાહી છે એને ખેંચી લે છે અને રુધિરના પ્રવાહમાં એને પાછું મોકલે છે, એટલે કે ફરીથી એ શરીરમાં જઈને પોતાનું જે તે સ્થાને પહોંચે છે અને જો એ નકામા કચરા સ્વરૂપે હોય તો શરીરમાંથી એનો નિકાલ થાય છે। વિદ્યાર્થી મિત્રો આજનું સ્વાધ્યાય છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રશ્ન નંબર 1, હૃદયની આકૃતિ દોરી હૃદયની રચના સમજાવો। પ્રશ્ન નંબર 2, તફાવત લખો ધમની અને શીરા। પ્રશ્ન નંબર 3, લસિકા એટલે શું તેના કાર્યો જણાવો।